नमो नुवे सौरियंताणम नमो नुवे सौदानम नमो नुवे सौवायरियां नमो नुवे सौजायनम नमो नुवे सौत्रिकावती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गोकुमारी मंगलम कुंकुमारी उजेन्द्र मोक्ष मंगल नमः समर्पितं ज्ञान से मान तो नहीं है शरीर जी हूँ छू मानता बे डर ज्ञान मारे जुदो तथा एना की जुदी की एने के तीन मान कर आ मूर्खा एना भी निशान कर बहिर आत्मा का बहिर इतने के चैतन्य स्वरूप भगवान आत्मा शरीर वाणी मन की भिन्न है अने ये कर्म थी पण जुदो है अंदर खरेखर तो आ दयादान व्रत भक्ति काम क्रोधना भाव थाय ये पण एक विकल्प ने अपूर्णता ना विकारी भाव था बराबर एना थी भगवान आत्मा अंदर जुदी थी है समझाऊं काय ये आत्मा नु आवुं स्वरूप छे एम कुंडी एने जाणवा मांग्यो ये छे कि बहिरात्मा मर मार का भी पर्याय मर एटले मनुष्य मारकी एटले नीचे गति से मारकी माउस ने दारू ना जन ये मरी ने मर के जाए नीचे मर लूनी है यहाँ अनंत वार ऊंचो है ऊंचे चीज शू है ना भान विना सम्यक दर्शन विना को सम्यक दर्शन में एनो विषय जी पूर्णानंद प्रभु एनी अस्थि ना भान विना एनी हयाती ना भान विना एने शरीर ने तू तो मान कारण के है तो चीज खरी और जे भी रीते है ये रीते ख्याल में न आए तारे जे एम नहीं ये चीज हूँ छू एवं पोता सिर्फ क्या शू कह न्याय समझाई से खाने होती आत्मा तो अनंत आनंद अनंत ज्ञान हमें तुम्हारे चित्र मोबाइल आ देह में रहे तत्व जेने चैतन्य कही जीव कही आत्मा कही ये तो अनंत आनंद ने अनंत शक्ति वीर्यनी ने ज्ञान की भरेलो पदार्थ ज्ञानानंद स्वरूप आत्मा है ज्ञान नो आनंद ने ज्ञान नो सुख एक ही भरेलो ये आत्मतत्व है एनी जेने अनादि की खबर नहीं कि आ शरीर से हूं एम ये माने थे शरीर निरोगी तो घऊ निरोगी शरीर रोगी तो घऊ रोगी कहीं पैसा क्या पांच पच्चीस लाख तो घऊ पैसा वाव निर्धन हो तारे कह रहे हूं तो निर्धन ये बधी अज्ञान दशा ये मानेली भ्रमनी भ्रमणा की बात से समझाई से खाए ये है कि मर नार की मर नाम मनुष्य अभी है जड़ का आ तो माटी है आप आत्मा नहीं एम नर्क नो शरीर से नारके नो ये जड़ से एम स्वर्ग नो देव से ये पण शरीर जड़ से अने प्रियन तो दिखाए के हाथी थोड़ा जाए शरीर से तो माटी जड़ से पण पोता नो होवा तो नहीं ये रीते छे ये रीते सत्ता ना शिकार में आयो नहीं એટલે પોતાનું હોવા પણ ચાંચલો માનવું પડે ને ન્યાય સમજાય છે
જે રીતે અને જે સ્વરૂપે ભગવાન આત્મા આ પોતે આત્મા ભગવાન હો ભગવાન થઈ જાય ભગવાનમાં દીધા એ જે રીતે આત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અતિન્દ્રિય સુખદાન ભંડારથી ભરેલા પ્રભુ આંગળીનો સમજાણું કાય એવા હૈયાચીવન સત્તાવન હોવા પણ જે રીતે આત્મા છે તે રીતના અજ્ઞાન ને લઈને આ હું છું એમ ન માનતા શરીર વાણીની ક્રિયા આ હાલું છું બોલું છું એ બધી મારી ક્રિયા છે એમ અજ્ઞાની માને સમજાણું કાય હા હા એ તો 19 શ્લોકમાં આવે છે ને સવારમાં સજાય શરીર બીજો ઉદ્દેશ ચાલે છે ભગવાનનો ધર્મ છે અને જે વિકલ્પ ઉછો છે વિરાગ એ છે કે જે કોઈ પ્રાણી ઉપદેશમાં હું પરને ઉપદેશું છું એ હું છું જેમ કે વાણી છે જળ છે આમ તો જળ અભાગ છે આ ક્યાં થઈ શકશે અને અંદર વિકલ્પ ઈચ્છો છે રાગ એ વિકાર ભાવ છે જેથી આત્માનો સ્વભાવ નથી એ વિકાર અને ઉપદેશ ની ક્રિયા હું એ કરું છું હા સમજાય ઘણી વાત કરવા આ તો બીજી વાત અનાદિ સ્વભાવથી હે તીર્થંકર પરમેશ્વર વિકરાત જેવો જ્ઞાની પ્રભુ એ જે આત્મા કહ્યો એમને ખબર નથી બરાબર એથી નર નારકાદી પર્યાયોને પોતાની સાચી અવસ્થા માને છે આ કથા નથી કે આ શબ્દોમાં કેટલું ભરેલું છે સમજાણું કાંઈ પ્રભુ ચૈતન દ્રવ્યનો સ્વભાવ કે છે હમણાં એને ભૂલીને અનાદિ અજ્ઞાનીઓ દેવ હો નારકી હો ઢોર હો ચેત્યા હો સમજો પછી એ બધા અજ્ઞાની અનાદિથી આમ માની રહ્યા છે કે શરીરથી હું છું દેશમાં પિતાઓની બાજુ તો કઉ પાડો વાણી હું કહું કોઈ મીઠા પણ ઉત્પાદન પણ કરે પણ મીઠાનું પાગલ પણ ન હોય વસ્તુનું ભાન હોય હું તો ચૈતન છતાં ઉપદેશ નો વિકલ્પ જેવું થઈ શકે છે એ ચારિત્ર દોષ નો પાગલ પણ આ તો મિથ્યાત નો પાગલ પણ અત્યારે ગણવે છે સમજાય છે કાંઈ બે દેવળમાં ચૈતન ભગવાન ભીમ તત્વ પીડ્યું છે જેનામાં પુનને પાપના વિકલ્પ ને રાગની લાગણી પણ તેમાં નથી એવું ચૈતન બિંબપ્રભુ છે અંદર એની જેને ખબર્યું નથી કે શરીરાદીની દશાને પોતાની અવસ્થા માને હું જુવાન છું હું વૃદ્ધ થઈ ગયો હું બાળ છું હું સ્ત્રી છું પુરુષ છું ભગવાન બહુ કામ આવવા છું એનું હોવા પણ તો ચૈતન ભગવાન અનંત આનંદ નું સંપન્ન છે એ તો સચિદાનંદ સ્વરૂપ શિવ સ્વરૂપ છે એ શિવ ભગવાન થયા ક્યાંથી થયા એ દેશાથી બહારથી આવે છે ચંદ્રમાં આત્માના સ્વભાવમાં પૂર્ણાનંદ ને પૂર્ણ શુદ્ધતા પડી છે એનો અંતરમાં ભાન કરીને એકાગ્ર થઈને એ સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ વસ્તુમાં છે એમાંથી આવે છે પ્રાપ્તની પ્રાપ્તિ છે જે એમાં છે એમાંથી આવે છે એને એમ ન જાણતો આ
शरीर की अवस्था, राजनी अवस्था, ये वाओ हूँ हूँ, ये बदो ब्रह्म ने ज्ञान कर बराबर परमात्मा बहिरात्मा मिथ्यादृष्टि चार गति में रखड़वाना भाव वाओ है। કોણ છો ભાઈ તને ખબર નથી, તારી જાતની જાતને તે ફાજ પાડ્યા ને જે તારામાં નથી એવી કદાચ આ શરીર વાણી મન પુનને પાપના ભાવ એ તારી જાતના નહીં, બરોબર? હા, એ તો ભીન જાતની ચીજ છે ભગવાન, એને હું આ શરીર મારું શરીરથી કામ કરું ચોવી ખલાસ શ્રમ લઉં છું ધંધામાં, જે એને બરાબર સદુપયોગ કરું ગુજરનો, અરે ભગવાન શરીર જળ છે એનો ઉપયોગ તું શું કરશે? એ શરીરની ક્રિયા હું કરી શકું છું, એ શરીરની અવસ્થા જ હું છું, એમ અજ્ઞાની અનાદિથી માની રાખ્યું આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેમાંથી ભિન્ન છે, જે આ માટીની આ અવસ્થાઓ એનાથી પ્રભુ અંદર આત્માની વાસ્તવિક થી તો આનાથી જુદી છે, ઘીનો ઘડો હોય ઘડો તેની ઘડાથી ઘી તો જુદી થી છે, એમાં માટીનો ઘડો થાય પ્રભુ ચૈતન્ય સ્વરૂપે આનંદ કરે છે એ ચીજ આ દેહ ના ઘડાથી ભિન્ન છે અંદર, બરોબર? અને સાંભળવાની જરૂર ક્યાં પૂછતી મરી ગયો ના દીકરાવતી વાસ્તવિક ચૈતન ના ભાન વિના ચોરાશીના અવતારમાં રખડતો રગડતો કોઈ ક્યાંય શરણ નથી, જ્યાં શરણ છે તેને ઓળખો નથી, આત્મા વાસ્તવિક સ્વરૂપે તેનાથી દેહની ક્રિયા હાલનું ચાલનું બોલમાં બદલી તેનાથી તો જુદો છે, કર્મ ઉપાધિથી રહી છે, ભગવાન સ્વરૂપે અંદર છે, જળ કર્મ છે એ તો એનાના અભાવ છે, આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે, આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે, આ આંગળીમાં આંગળીનો ભાવ છે, એમ આત્મા આત્માના ભાવે છે, કર્મ ના ભાવ થી રહી છે, બરોબર? માણસ ના ધર્મ કરો, ધર્મ કરો તો શું, ધર્મ કોણ કરે, ધર્મ કેમ થાય, સમજાવું કઈ જે છે કર્મ ઉપાધિ થી રહી ચૈતન દો શુદ્ધ પાણી નો કળશો હોય છે, એ કળશાથી પાણી પીતો જીમ છે, કેટલા ઉત્સવ ને પાણી છે એમ ચૈતન રસ આત્મા, સમજણ નો પિંડ પ્રભુ ચૈતન રસ આત્મા, અને આ દેહ ના રજકણો થી તો તદ્દન ભિન્ન છે, મોહનજી ક્યારે ભિન્ન છે અત્યારે, પણ એ જીવ જો શરીર જો એમ કે છે પાછો પાછો બીજ અવતાર દર્શન જાતને જાણ્યા વિના આ ઘરની જાતને પોતાની માની એનો અહંકાર કરી જે કર્મની ઉપાધિથી રહી પ્રભુ અંદર છે, હા શુદ્ધ છે પવિત્ર છે,
भगवान आत्मा को आनंद स्वरूप से ज्ञान की मूर्ति से पवित्रता नो पिंड से शुद्ध थे उनने पाप ना भाव दया दान व्रत भक्ति नो भाव पुन अशुद्ध है। हिंसा जो संतोरी विषय भोग एनो जो भाव के पाप रूपी अशुद्धता है। दया दान व्रत भक्ति पूजा नो भाव ये पुन रूपी अशुद्धता है। बे अशुद्धता की प्रभु भिन्न है। धंधा आदि मत कहीं सीजू न थे मन रो रो बे पांच टका लाख दूर थी कि भाई ओ हो यानी मैं कमा रहा ये बोल रहे हैं। हाँ मलुकसिंह भाई हमने ज्यादा बैठा हमने दीकरा से मुंबई मत नाम आने पूनमचंद मलुकसिंह हाँ ज्यादा बैठा ना बात कर पूनमचंद मनुचंद चार पांच करोड़ रूपया दीक पास मुंबई में मोटा पाई बाई में मकान करे पूनमचंद मनुचंद मनुचंद भाई एम हक नहीं पा त्या हवे कोनो हक भाई कई चीज में शू छो कि सारो हक क्या लागू पड़े સમજાય છે કઈ કે છે ભગવાન અંદર દેહની અવસ્થાને હું માને પણ છું એ નહીં ભાઈ તારાથી જુદી ચીજ પડે છે તારી નહીં બરાબર છે લોજિક ટીકો ને આ તો જુદો પડી જાય ના અને ખરેખર તો કર્મ પણ જુદા પડી જાય છે અને ખરેખર તો પુણ્યને પાપના મેર ભાવ પણ જુદા પડી જાય છે જુદા પડે તે શું નહીં શું તે જુદા પડે એમાં આવ્યો મૂળની ખબર ન મળે એમ બધી હાજી ઝાંકી રાખે દુનિયાના દાયા દુનિયાના દાપણ હસમુખભાઈ બહુ ડાયા કહેવાય તમારે તમે એમના દીકરા દયા તો આપણાને આ અક્ષરનું શું કહેવાય મચે એમને મોટા દીકરા ત્યાં આપણને ખબર નહી કેવું એને લેવો એ વ્યવહારની વાત એ ચીજ એ કાળે અહીંયા આવવાની હતી સમજાય છે કાંઈ કેમ કે એ જળની ચીજમાં એ ક્રિયાવતી નામની શક્તિ છે કે જેને લઈને રૂપાંતર થઈ બદલતી છે બીજા જમો હોય ત્યાં જાય છે ભાઈ કાંઈ કે છે ભગવાન તો શુદ્ધ સ્વરૂપ છે ને પ્રભુ ચેતન રૂપ છે નહીં તો ચૈતનમય છે ચૈતન ભાવો એમ નહીં જાણદમય એમ સાકર ગળપણમય ગળપણ વાળી એને ભેગ પડી જાય છે પણ સાકર ગળપણમય એમ ભગવાન આત્મા ચેતન વાળો એમ નહીં ચૈતનમય બરોબર સમજાણો કાંઈ આવી વાતો આ કથા આવી ધર્મ કથા બરાબર દયા પાવો વ્રત કરો અપવા કરો આ મંદિર કરો તમારે ભગવાન મંદિર કર્યું ને ત્યાં આવવા નતા ને તો બીજા કઈ તું આવી જાય આવી જશે ભગવાનભાઈ આવી જાય પેલા દીકર આવ્યો હતા ને લોકો ત્યારે એમને બુખાર આવે જુગરાજી આવ્યા હા હા ત્યાં બધા હિંસીકર હતા એને તાવ આવી જાય તેના ભાઈ આવ્યો ડામે પછી પછી આવી જાય એટલે આવી જાય ભમૂત નો આઠ લાખ નહીં થાય તમે મંદિરમાં ચાર લાખ જુગરાજી જુગરાજી સ્થાન કરી દીધું બે આ તમને મંદિર બાર લાખ નું કરી દે અહીંથી જવાનું છે ને કઈ કરશો કે મૂળ સહોળ બી કરવાનું
कहते कि आटला मैं खरीदा, ये तो गर्व है, मंदिर मैं बनाया हूं, ये तो पर वस्तु पर वस्तु कौन बनावे कौन है, तो सारे जगह बात में बात आई जम के तो चैतन्यमय वस्तु है, आत्मा तो चैतन्यमय है, ये जड़मय नहीं, जड़ से तो भिन्न है, समझाणो काय संकोच किरण एक ज्ञाता, अब ये चीज है ये वो अंदर शाश्वत वस्तु है, ये ज्ञाता दृष्टा है, जानना देखना भगवान जगत में आंखें है, जगत के ज्ञेय है भगवान आत्मा तेनो ज्ञाता जानना, ज्ञेय की ज्ञाता के चीज भिन्न है, ज्ञाता ज्ञेय मां नी ज्ञेय ज्ञाता मां, आगे तो कई दर्जा है, बापू तो खबर नहीं करनी भाई, ये आत्मा क्यों चीज है ये आई से जान सका है, अंदर जानना और देखना ये आत्मा है, एक रूप है, ये क्यों एक ज्ञाता दृष्टा थे अभेद थे, ये कैसे कहीं वस्तु है अनंत आनंद अनंत शांति आदि स्वच्छता शुद्धता चैतन्यमय, एम आई वस्तु ने वस्तु की शक्तियों ज्ञान आनंद एवो भेद नहीं, अभेद वस्तु साकर मां गौपण में सफेदाई की ताकत एक रूप है, साकर मां गौपण में सफेदाई की ताकत एक रूप है, एम भगवान आत्मा आनंद ने ज्ञानमय थी एक रूप है, खूब ध्यान लो नोंद के बदल हारू न हो क्या जगत की मजूरी आई नवरा क्या नवरो क्या नहीं बाबा मजूरी मजूरी में कई मोटी मजूरी मोटा मजूर हुआ बता करोड़पति कलाक दस कलाक मेहनत तू करे आम करो आम करो आम लाओ के पैसा कर हाल के खरी घी के मूड़ी के विकल्प जाऊ कर जीव ने चैतन्य जे रीते चैतन है ज्ञान मय शुद्ध मय अरे ये रीते जीव ने एक टकू है ये हूँ टकू न मानता राग ने शरीर ने क्रिया हूँ कर्म एक हूँ टकी रो कई टकता तत्व नो नकार करे ये जैनी हिंसा है सकतू पतु ये है तो दीदी जाते बापू दुनिया के पास दया पाने सुगर से हम जाए हम कहीं थे नहीं हम भी आई तो कहते हैं कि एक दृष्टा ने ज्ञाता अभेद की सत्ता महाप्रभु एनो स्वीकार नहीं करता देनी क्रिया हूँ राग के हूँ एना स्वीकार मा परमानंद ने मूर्ति चैतन्य चकू जो हरियाती है एने नकार करो बस नकार करो ये दिन था नहीं के हूं बात समझाई थे गाड़ी जी बात बापू आ तो लॉजिक की तो बात चाले सुन हम समझू तो वस्तु से चैतन्य स्वरूप ज्ञान मय आनंद मय शांत मय विकराल स्वरूप विराजमान एवं तत्व नो जो हयाती वाऊ की ये हूं नहीं एटले कि एवडो हूं नहीं एटले कि एनु जो जीवन आवो पूरम छे के नहीं ए हिंसा बराबर ये मिथ्यात्मा भावनी जीवे अंदर नी हिंसा करी है पर हिंसा कौन करी सके एमनी दया कौन पाड़ी सके बापू ये बात नहीं भाई समझा क्या जीव ने अभेद थे न मान्य अनंत ज्ञान अनंत वीर युक्त थे
अनंत जानवो जेनो स्वरूप है, जानवो जेनो स्वरूप है, ये स्वरूप नहीं हद नहीं, जानवो जेनो स्वभाव है, इस स्वभाव की मर्यादा नहीं, जेनो जानवो स्वभाव की अनंत है। अनंत वीर्य ये पूर्णानंद अनंत सत्युग ने टकाली राखी ने पूर्ण शुद्ध नी रचना करे एवं अनंत वीर्य नो नाथ आत्मा से समझाय से काय सर्वज्ञ परमेश्वर शंकर देव त्रिलोकनाथ एने केवल ज्ञान में आ आत्मा जीव ने आटली मुक्त समझा कने पत्र स्थिति रूप है पत्र स्थिति ध्रुवपुर है कभी तड़को नहीं नित्यानंद प्रभु नित्यानंद प्रभु नित ज्ञान स्वरूप प्रभु एनु एना स्वरूप माथी सौ कुछ सतू बात भाई हमारे धर्म हम जो अपनिया धर्म आम थाय धर्म करना धर्म करवो तो दशा में पर्याय में अवस्था में करना तत्व केवल के मजमीना धर्म क्या करीशु जैसे तत्व स्थिति रूप भेद ज्ञान अंत होत नहीं शरीर की अवस्था भाषा चाले हूँ कथा है भिन्न मारू अनु ज्ञान मई तत्व है एवं विवेक ने भेद ज्ञान एने से नहीं सब्दे शब्द तोड़ी ना होता है या शरीर ने वाणी ने मन ने पुताना माने ये अवस्था दशा मारी से माने एने ये दशा की भिन्न आनंद ज्ञान सुनवा तत्व एने भेद ज्ञान की जानवा आवत नहीं ये एने पुता मानी रहो नूतन भाई મુંબઈ માં તો કપાતા વાગતા હોય મોટું હલકી હોય ને એ કુતરાની જેમ ભણતા હોય એ આમ કરો એ આમ કરો ઘોડાની જેમ દોરવું ગધડાની માફ હા મોહમય નજર કીધી હા હા વાત કહી મોહમય નજર મોહ મય મોહ મય રાગ 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 એમાં સત્પર રહ્યો સાધી ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે કયો જાણ્યો અને કયો એની એને ખબર નહી જગતના દાતણ ની વાત કરે દૈવ નો દીકરો ઉઠ્યો જાણે આનું આમ થાય નામ આમ થાય નામ તો તું કોણ છો ક્યાં છો કેમ છો ખબર છે મને ખબર હે આનો દીકરો આ મારી માન આનો બાપ આ મારી બાયડી એનો હું ધણી આ મારા મકાન એનો હું સ્વામી આ મારા પૈસા ને મારા રડેલા એ હું હા તું ભૂલો છે જીભ ભૂલો છો નીકળવું જઈ બહાર ને એમ છે કે ભીખ પણ પડી આમ રસ્તો આમ બધા ને આમ થઈ ગયો આમ ભીખ આવી આવી ચૈતન ભગવાન શાંત નો સાગર છે ગુણ જ્ઞાન થી ભરેલો પદાર્થ છે એને શરીર ને વાણી ની અવસ્થા ને મા પોતાની માનનાર એનાથી ભીન ન માની એનાથી એ જ હું પણ માનું હા હા સંસારના પર પદાર્થોમાં સંસારના પર પદાર્થો શરીર વાણી કર્મ બાયરી છોકરા કુસુમ એ બધું પર છે એના ક્યાં થાય તથા મનુષ્ય આદિ પર્યાયોમાં
मनुष्य शरीर दशाओं में आत्मबुद्धि करे थे तेने आत्मा माने थे। जीव जीजी गति में जाए थे, जीव जीजी गति में जाए थे, मनुष्य गति में, मार्गनी गति में, पशु गति थोड़ा जाए बच्चे स्वर गति के गति ने अनुरूप जुदो जुदो स्वांग धारण करे थे। मनुष्य में स्वांग आदि जड़ाओ नारकी नीबड़ी हूबी दुखी नारकी त्या मरी ना राजा में जाओ मोटा करोड़ोपति मानसो राजा मरी त्या पार्लामेंट धरे नरक समझा का दूधो नो भो भरे हो पानी पर मुखो क्या गाय एम जैने आत्मा बानवी मोटा पाप क्या हो हिंसा मांस दारू शिकार एवं मंपतिओ एवं मरी ने एक नर्क में जाए ये नर्क नहीं गति में जाए तारे हूँ नर्क तुम्हें माने कर मनुष्य गति में आयो तारे तुम्हें मनुष्य माने कर देव गति में जो तारे तुम्हें देव से माने कर एक गति ने अनुरूप एक गति ने योग जुदा जुदा वेश धारण करे थे। आ स्वांग तो अचेतन है शरीर वाणी मन बदा अचेतन भेद है लेकिन चेतन नो भेद नहीं क्या जड़ है आत बदा जड़ है क्षणिक है क्षण क्षण पलटती चीज आत्मा ना संबंध हिजा नहीं चीज आप ये वेश ने धारण करना जीव तेना की भिन्न शाश्वत ज्ञान स्वरूप चेतन दर्श है। अज्ञानी ने पोताना वास्तविक स्वरूप नु भान नहीं तेथी ते बाई वेश ने जीव मानी के प्रमाण वर्ताव करे मोक्ष मार्ग आप मोक्ष मार्ग तोड़न मन लखान तोड़न मन मोक्ष मार्ग पता कर पुस्तक नंद मुखमत प्रकाश जो थे नाम हम मुखमत प्रकाश सूर्य मंदिर सूर्य मंदिर बहुत सरस्त मौख मार्ग प्रकाश दृश्य था बहुत सुन रात्रों में डोई ने डूहन कर आधार अमूर्तिक प्रदेशों नो पूर्ण प्रसिद्ध ज्ञानादि गुण नो धारक तो भगवान आत्मा तो अमूर्त है होना वर्णगंध परस नहीं अमूर्तिक प्रदेश असंग प्रदेश है ये आकड़ी हो आकड़ी आकड़ी ना जो मकोड़ा हो मकोड़ा हजार मकोड़ा ने आकड़ी आकड़ी समझता हजार मकोड़ा ने आत्मा में असंग प्रदेश आत्मा हजार मकोड़ा ने आखी हाँ करी मकोड़ो मकोड़ो एक दिन एम भगवान में असंग प्रदेश आत्मा अंदर एक रज्जो मुको रज्जो पांच आखे नो छोकरो खोलो अँ मुको एटली जगह ने त्या प्रदेश कहते बीजो प्रदेश तीजो प्रदेश एवं असंग प्रदेश आत्मा है असंग प्रदेश देश वालों आत्मा से अमूर्ति प्रदेशों पूंज मारे शुद्ध बुद्ध चैतन्य घन शुद्ध बुद्ध चैतन्य घन मराया तुम्हें शुद्ध है भगवान आत्मा बुद्ध है ज्ञानी मूर्ति है चैतन्य घन है इतने से हम जानू का आत्मसिद्धि देख है आत्मा में श्रीमद रात्रि नहीं आत्मसिद्धि नहीं जय नहीं
ગુજરાતીસાલ પહેલા પંચાવનમાં ગુજરાતી બહુ સર પંચાવન રાષ્ટ્ર સભા કહેતો ને ત્યારે ગાંધીજી વ્યાખ્યાન આવ્યા હતા મોહના ગાંધીજી નહીં કીધું કસ્તુરબા એટલે દેસાઈ હું એવું જોગ હતો ને ગાંધી દેસાઈ બધાને વ્યાખ્યાન પંચાવન પાંત્રી વર્ષ હતા છત્રી વર્ષ એ વખત વ્યાખ્યાન છે લખે બહુ સર 5,000-6,000 પુસ્તકો થોડા સમય આત્મસિદ્ધિના આત્મસિદ્ધિ બનાવી શ્રીનગરાથી 143 શ્લોક એમાં આ શ્લોકમાં આ છે સુદંબુદ ચૈતન ઘન સ્વયં જ્યોતિ સુખદામ બીજું કહીએ કે તું કર વિચાર તો પાન શુદ્ધ છે ભગવાન આત્મા પવિત્ર નો શુદ્ધ છે ભાઈ એમાં મેળ નથી પાણીમાં મેલ હોય પાણી નહીં પાણીમાં કાદવ નો મેલ દેખાય પાણી નહીં પાણી તો નિર્મળ છે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે બરોબર અને બુદ્ધ છે જ્ઞાન સ્વરૂપ છે ચૈતન્ય ઘન છે ઘન ના અસંગ પ્રદેશ નો પિંડ છે આ પ્રદેશ દઈ એ હાજરી મો છે ભગવાન નારાયણ છે પ્રદેશો નો કુંડ પ્રતીક પ્રતીક છે આત્મા આવો એ પ્રતીક છે જ્ઞાનાદિ ગુણો નો ધારક જાણવું આનંદાદિ શક્તિ નો ધારનાર અનાદિ નિધન અનાદિ અદિ અનિધન એમ સમજ્યો અણ આદિ અનિધન આદિ નહીં નિધન એટલે મૃત્યુ નહીં અંત નહીં અનાદિ અનિધન નિધન નામ અંત અનિધન આદિ વિનાનો અંત વિનાનો સમજાણું કાય એક માણસ એવો છો વેપારી મોટો છો 20-25 લાખ માં તમે એટલું દુકાન કરી દીધું આવ્યો તમે આમ તો ઘણા આવે છે ને જોવાનું જોવાનું એટલે એને એટલું પૂછ્યું મેં એટલું કીધું આ શરીર આયુષ ગણાય 50-60 એ શરીર ના કે આત્માના મને કહે ખબર આ 25 લાખ નો આવ્યો નહીં મોટો ધંધો દુકાન છે વધારે જામનગર માં આવે તો મારે બધા આવે જેના શરીરનું આયુષ કહેવાય સ્થિતિ કહેવાય કે 60 વર્ષનો 70 વર્ષનો શરીરનો કે આત્માનો આત્મા તો ના જ્ઞાન છે એટલે શરીરની સ્થિતિની વાત મારે સાથે કે 50 વર્ષનો 60 વર્ષનો વાત આવે પણ દુનિયા રોવા અને ભોગ આડી નવરો ક્યાં છે શું ચીજ છે એને સમજવા માટે ક્યાં નવરાશ મળે છે મરવા આજે જીવવાની નવરાશ ક્યાં મળે છે અનાદિ નિધન વસ્તુ ખોટી આત્મા છે તત્વ છે પદાર્થ છે વસ્તુ છે વસ્તુ એટલે જેમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણો વસેલા છે વસ્તુ છે વસ્તુ એટલે આ વાસ્તુ જે છે ને તેમાં જે ઝાડ ઉપર કે મકાનમાં એમાં વસ્તુ પ્રભુ છે વસ્તુ એટલે જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા કર્તૃત્વ ભૂખતા એવા એવા અનંત ગુણો જે સ્વભાવ શક્તિ એમાં વધેલી છે માટે તેને વસ્તુ કહેવામાં આવે છે સમજાણું કઈ સમજાણું કઈ સમજાય છે એ છોકરો છોકરો મુંબઈ નો એક મારા સમજાય છે એમ લઈ ક્યાં છે સાંભળવા આવ્યો છે વાર માર આવે ને વાત નો વિહામો છે સમજાય છે કેમ કે સમજ્યો નથી અનંત કર્મ આખો
समझा कहा साधु थो क्रिया खंड क्रिया पंच महावृत पाया ये बड़ी जरूरी क्रिया नाराजनी क्रिया यात्रा नहीं चैतन घन भगवान आत्मा वर्षी तदन जुड़ो हा आत्मा में वस्तु कहे थे तथा व्याज मूर्तिक आत्मा अमूर्त तर अमूर्त दिखाई गया ना धर्म जनता गर्व हम देखा था मूर्ति पुद्गल द्रव्यों नो पिंड जड़ रूपी पुद्गलो नो पिंड प्रसिद्ध ज्ञानादि रही प्रेम प्रसिद्ध थी बोला महत्व भाई प्रसिद्ध ज्ञानादि गुणों में धारण हाँ प्रसिद्ध ज्ञानादि रही प्रसिद्ध का मन ज्ञान क्या था ना ज्ञान मान अब घर से नवीन जेनो संयोग थयो छे बीजी गति में आयो तर आसन में नवीन संयोग थयो बीजी गति में आयो ने यार तारे आत्मा ने की स्थिति छूटी गयो अभी तो संयोग नो थयो हा 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 अभी सुंदर जन्म करे रखड़े से चार नहीं चेतना मानता नो तारे के पुनर्जन्म जन्म नो मान लिया नहीं वर्तु थे अनादि अनंत वस्तु छो ये नवा नवा शरीर ना संयोग धारण कर धारण नाम संबंध में आई ने थोड़ा समय रख रहे समझा ये कहते नवीन जैनो संयोग क्यों इसलिए शू कहते चंद्र आत्मा जो है ना तो ज्ञान दर्शन आनंद नवीन नहीं ये तो वस्तु वस्तुमय है आ शरीर नो तो नवो संयोग थो माता ना पेट में आयो या भाव मरती समझा वीर्य नो बिंदु ने ऋतु नो बिंदु बे भेगा थे आना उठो वीर्य में क्या हा 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 विज्ञान शास्त्र में बढ़ू लखन खादी याद खाए पहला बिंदु पता है तो खादी भेज नहीं खाए भविष्य नहीं खाए तो चार खाए तो चार महीने तो चार हो यो जो ही खाए हम करता करता नौ महीने शरीर नौ महीने अवतार कबीर कहीं नहीं करे ने हम तो हूँ दिन में तुम्हें दिन में क्या करना हो सुन शरीर ने उत्पत्ति है संयोग में सारी उत्पत्ति है मां ये क्या मतलब है मैंने मान दो राम दो अनादि की चैतन्य जात में जाने बिना अंधो अंध बुलाए आंधो दिखारे नांधो हले પડે ખાડમાં એમ ચૈતન ના ભાન વિના અને કરાવનારા પણ એ કે આ કરો આ કરો આ કરો પણ ચૈતન કોણ છે તું એના જ્ઞાન વિના એ અંધારા અંધારામાં રસી નવીન જ એનો સંયોગ છે એવા શરીર આદિ શરીર વાણી મન કુદગળ કે જે પોતાનાથી ઉપર છે એ બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારના મનુષ્ય નાના છે ને અનેક પ્રકારના મનુષ્ય જ્યાં સુધી પરિયો થાય કીડી મકોડા હાથી આ બધા જોડે શરીર એવા થાય નવા નવા આત્મા શું થઈ છે અનાદિનો ભાન ન હોય એટલે ભ્રમણામાં પાપ નવા બાંધીને આવા શરીર નવા નવા લખો આવે છે ઇન્દ્રલિંગી સાધુ એમ તો આ છે મગ્ન મુનિ પંચ મહાવત ધારી અને સંત મહાવત તો વિક્રમ છે રાજ છે આશ્રય છે એને એને ધર્મ એવા દેશ અનંત વાર ધારણ કર્યા જાતે એવું વાંચા શું કહે જેવા દ્રવ્યની એટલી વાર ધારણ કર્યા કે જેવા દ્રવ્યની મરીને કે દરેક ક્ષેત્રમાં અનંત વાર જન્મોને મેળવ તો બાપુ ત્યાં કોઈ ક્ષેત્ર બાકી રાખ્યો સૌ બ્રહ્માંડમાં બધે એક એક ક્ષેત્ર અનંતી વાર અવસર અનંત વાર મેળ્યો છે એ ભ્રમણા અનિચ્છા તને લઈ જે ચીજ છે એના ભાન વિના જ્યાં ત્યાં માની બેઠો દયાની પૈયા દયાના ભાવ આવ્યા તો તમે ધર્મ કર્યો દયાનો ભાવ તો રાખ કર્યો રાગ છે હિંસા છે
પોતાના સ્વરૂપનું અસ્તિત્વ જે સપૂર્ણાનંદ એના એ રાગ થઈ શાંતિ ભણે છે. એને પોતાનું સૌ માન્ય બરાબર ભૂતગાળાથી પર છે બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારના પ્રિંગાદી છે જે પર્યાયમાં મૂંઢ જીવ અહમબુદ્ધિ ધારી રહ્યો છે. આમ અહમ જે જોઈએ અંદર પૂર્ણાનંદ સ્વરૂપે અહમ ક્યાં જોઈએ એમ છે કે આ અહમ માન્ય રહ્યો છે. સ્વપર નો ભેદ કરી શકતો નથી. રાગ ને શરીર ને જીવી છે ભગવાન ભીનથી છે ભગવાન એટલે આચાર ભગવાન તરીકે બોલાવે છે આચાર્ય સોતેર દાખલ ભગવાન મોતે ભગવાન આત્મા આ હા સામર ને પ્રભુ તરીકે બોલાયો એને ભૂતે નહીં મોતેર દાખલ એમ સમજતા ભગવાન આત્મા આ હા પાપના ભાવ એ અસ્તુતિ છે એને શુભ શુભ ભાવ એ અસ્તુતિ છે મેં છે ભગવાન આત્મા નિર્મળાનંદ છે ઘણી વાર તમારે સાહેબ ચાળીસ વર્ષ ત્યાં ચાળીસ નું વર્ષ આવે સાધનો ત્રીજે ચાળીસ વર્ષ થઈ જાય ત્યાં કહ્યું છે પ્રભુ તું કોણ છો શરીર વાણી મન તો તું નહીં પણ અંદર શુભ શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ છે એ પણ અશુચિ છે નયન અને આ રહેવાનો ભોગનો કમાવાનો વ્યાજનો ભાવ જે સ્કંદનો પાપ એ પાપ ભાવ પણ મેં છે એ અશુચિ છે તો ભગવાન આત્મા નિર્મળાનંદ છે એમ લીધું છે હે શું છે એને ભગવાન કહેતા કે ભગવાન આત્મા લાલચાલ અને તો પામ છે હવે આ બધા ભગવાન સાચે ભગવાન પૂરું આવશે કેમ થયા ને ભગવાન નમો સિદ્ધાનંદ કેમ છે થયા બાર થી થયા છે સમજાણું થાય હા ચોસઠ પોરી પીપર માં પિકાશ ભરી છે મેંડી પીપર ખોટી પૂર નહીં ખોટી કદ મેં ખોટી દીખતી હે ઓર રંગ મેં કાળી દીખતી હે પણ અંદર મેં ચોસઠ પોરી પિકાશ સરપરાય પડી હે ઘૂંસે હે ને ઘૂંસે બહાર આવે તો અડપોરી ક્યાંથી આવે છે પત્ર માંથી આવે છે અંદર છે એટલી નાની કદે નાની રંગે કાળી છતાં એમાં ચોસઠ પોરી છે હું કરું છું આ ચોસઠ પિસન રૂપિયો કરતા ના કરું છું હવે તમારે સો પિસન રૂપિયો છે પણ ચોસઠ પોરી ત્યારે એની શિખાજી અંદર છે ને બહાર આવે છે એટલાના ત્રણ પછી રૂપિયો રૂપિયો કયો પૂરો ચપડાય ચપડાય કે શિખોરો છે અને લીલો રંગ છે અંદર એમ ભગવાન આત્મામાં પૂરેપૂરો આનંદ જ્ઞાન બન્યું છે કેમ બે સમજાણું કાંઈ ચોટ પરથી તમે ચોટ ફૂટો કાઢો થોડા નું રૂપિયો કેવું થયું છે ભગવાન આત્મા પૂર્ણ આનંદ થયાજી ભાઈ એને ખબર નથી હા એ આત્માને અને આ શરીરને બે ને એક માને છે એમ કહે છે ને સ્વપર નો ભેદ કરી શકતો જે પર્યાય પાનો હોય પર્યાય શરીર તેને પોતાપણે માને છે ઈશ્વરીનું શરીર બને તો હું ઈશ્વરી પાવૈયા હિદરાના શરીર મળે આ હિદરા થાય ને પાવૈયા બાળક નું શરીર બાળક થઈ બાપ
છે એ તો શરીરની દશા છે ભાઈ, એ તારી ચીજ નહીં, હું એવો નહીં, તારા મારી નહીં, એમાં એ નહીં, એમાં તું નહીં. સમજાય છે કાય? જે પોતાના સતા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણ છે, શરીરની પર્યાય જ્યાં જ્યાં મળે હોય ત્યાં જ્ઞાનાદિ ગુણ છે, તો પોતાના ગુણ છે. અને રાગાદિ જે છે પુણ્ય પાપના વિકલ્પ છે, દયા દાન વ્રત કામ ક્રોધ રવું કમાવું દુકાને દહી નહીં પડે વાંધો વાંધો, એ બધો રાગ પાપ રાગ છે. રાગ જે સાધી પોતાને કર્મ નિમિત્ત ઉપાધિ ભાવ છે, હું પાપનો ભાવ એ કઈ આત્માનો સ્વભાવ નથી, કર્મના સંગે ઉત્પન્ન થયેલી મજીન દશા થયેલી. વળી વર્ણાદિ છે આ વર્ણ શરીરમાં રંગાદિ, અને પરમાણુનું પલટાવું નાના પ્રકારે થયા કર્યા, રોગ થાય, રૂપાવું થાય, જન્મ થાય, એ સર્વ ઉદ્ગમની અવસ્થાઓ છે જળ. પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાની હું, રાગે હું, શરીરની અવસ્થા ચીતળો કર્યો છે, પરંતુ તે સર્વને આજે પોતાનું સ્વરૂપ જાણે, તેને સ્વભાવ પ્રભાવનો વેગ થઈ શકતો, તેથી સ્વભાવ સ્વભાવ સ્વનામ પોતાનો આનંદ ને જ્ઞાન ભાવ અને પરભાવ સંતાપના ભાવ ને શરીરાજીના પરભાવ બેનો વિવેક કરતો નથી. કેમ કે પરને પોતાનું માનવું એટલે પરથી જુદાનું જ્ઞાન કરતો. આ બધા મોટા એને ભેગેલા હોય, એલએલજી ના પૂછવા વગર હોય તો એ ભૂલાય છે. એલએલજી ને એમની કઈ કિંમત રહી નથી. હવે હા, આવી ચીજ જે છે ને, જ્યાં જ્યાં શરીર શરીરને પામે ત્યાં ત્યાં શરીરની અવસ્થા પદરૂની, રોગ આદિ થાય જળની, બોલવું થાય જળની, અને પોતે ભગવાન જ્ઞાના સ્વભાવ ભિન્ન થાય, તો જ્ઞાન સ્વભાવને, દયાના વિકલ્પને અને દેહની અવસ્થાને ત્રણેયને પોતાની માને. આમના મિથ્યા દ્રષ્ટિથી જેની દ્રષ્ટિ અસત્યને જૂઠી છે, આમ માનું છે અને જૂઠાને સો ચાર જેથી માર કરવાનું છે. સ્વદેહમાં આવો અદ્વૈતાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અદ્વૈતાય કરે છે, આવી જરૂરી છે. શું કહે છે કે આ દેહાદીને પોતાનું માન્યું, એવું જ બાહ્યની છોકરા કુટુંબનો જે દેહ છે એ દેહ પણ એનો આત્માનો છે એમ એ માને છે. સ્વદેહમાં જેમ આવો અદ્વૈતાય અદ્વૈતાય નિર્ણય કરે છે, એમ બહિત બહિરાહિતમાં પરદેહમાં પણ એવો અદ્વૈતાય કરે છે. આનું શરીર, આ બાઈનું શરીર, આ છોકરાનું શરીર, આ ભૂતિનું શરીર, શરીરને જ આત્મા માને છે. કારણ કે એને ઓળખાણ તો આંખ શરીરની છે, એનો આત્મા જે છે એનું તો જ્ઞાનનો ભાન નથી એનું. સમજાવું થાય. દસમી ગાથા છે, સ્વદેહ સદૃશ્યમ દ્રષ્ટવા દાતા સ્વદેહમ ચેતનમ પરાત્મા પરાત્માધિષ્ઠિતમ પરત્વેન દ્રશ્યતિ. અજ્ઞાન બહિરાત્મા
મૂળની વ્યાખ્યા. પરાત્મ કે બીજાના આત્મા સાથે રહેલું અચેતન ચેતના રહી બીજાના શરીરને પોતાના શરીર સમાન જોઈને, પોતાના શરીર સમાન બીજાનું જોઈને, આ શરીર મારું એનું શરીર પણ એનું આત્માનું, એમ આત્મા શરીરને જ આત્મા માને. વાત તો હતી કે ડાયરી છોકરાને ઓળખે છે, શરીરને ઓળખે છે ને, એનો આત્મા શું છે ત્યાં? મેં લાગ્યું આત્માને કઈ કોણ છે અંદર? આવું નામ શરીર આ મારી ડાયરી ના મળ, આ મારા મકાન. એનો આત્મા પોતાના શરીરને જેમ પોતે પોતાને માને છે, હું બીજાના શરીરને પણ એ આત્મા જ માને, એ એનું શરીર છે, એ એનું આત્માનું છે. હા, તો બહુ સારી સમજાવી વાત છે. હું તો નહીં મારો પણ શું કહેજો. બીજાના આત્મા રૂપે માને છે, એ બીજાનું આત્મા છે, શરીર એનો છે ને, એ જીવન આપણે શરીર એનો ભગવાન આત્મા અંદર ધૂન છે. શરીર તો અંદર એક ખો જુદી છે, જ્ઞાન અને તરવાર જે જુદી ચીજ છે. શરીર તો જ્ઞાન છે, તરવાર ભગવાન અંદર રહેલો ભિન્નથી છે. જ્ઞાન ને દેખીને માને છે કે એ તરવાર છે. સમજાણું કાંઈ? શરીર વાણી મન કરતા જે પોતાની માને એને આત્મા માને છે, એમ કરનાર શરીરને દાખલા ડાયરીનો છોકરાઓને અરે નોકરોને બધો આત્મા એમ છે. અજ્ઞાની બહિરા ટીકા, વ્યાપાર વ્યવહાર વાણી વતન આકારાદી વડે પરદેહને પરનો વેપાર દેહાદીનો, અને પોતાના દેશમાં જોઈને એવો જોઈને કર્મ વસાદ બીજાના આત્માથી અધિષ્ઠિત સ્વીકૃત અચેતન ચેતનાયુક્ત જોઈને, ચેતનાયુક્ત જોઈને આ સત્ય વનસ્પતિ નથી કહેતા, સત્ય વનસ્પતિ વનસ્પતિ દર શરીર છે, ચેતન તો ગેમથી છે. હવે ને